થી 40,000 વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। આપણે કહી દઈએ કે આ તોકતે વાવાઝોડું જ્યાં જ્યાંથી પણ પસાર થયું ત્યાં ત્યાં વિનાશ વેઠતું ગયું છે। લગભગ 40,000 વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। 2,437 ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો, કેમ કે અનેક વીજ થાંભલા જે હતા, વીજ પોલ હતા, તે ધરાશાયી થઈ ગયા છે। 1,081 વીજ થાંભલાઓને ખાસું નુકસાન પહોંચ્યું છે। આ તમામ થાંભલા પડી ગયા હતા। રાજ્યના 196 માર્ગો અલગ અલગ કારણોસર બંધ કરવાની ફરજ પડી છે। ક્યાંક થાંભલા પડી ગયા છે તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। લગભગ 16,500 મકાનો અને નાના મોટા ઝૂંપડાઓને ખાસું નુકસાન પહોંચ્યું છે। એટલે જ્યાં જ્યાંથી પણ આ વાવાઝોડું પસાર થયું ત્યાં ત્યાં નુકસાન વેઠતું ગયું છે। 16 કોવિડ હોસ્પિટલ કે જ્યાં ટ્રીટમેન્ટ ચાલુ હતી તેવી હોસ્પિટલમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો હતો। ટૂંકમાં અનેક જગ્યાએ તારાજી સર્જાઈ છે, વીજળી ગઈ, ત્યાં ડીજી સેટ સપ્લાય કરવામાં આવ્યા હતા જેથી પેશન્ટને કોઈ તકલીફ ન પડી શકે, દર્દીઓની સારવારને કોઈ અસર કરવા દેવામાં નથી આવી। તંત્ર પહેલેથી તૈયાર હતું, તંત્રની આ જે અગમચેતી હતી એના કારણે જ તે તારાજીનો માહોલ છે તે થોડો ઘણો અટકાવી શકાયો છે। રાજ્યના 35 તાલુકાઓમાં 1-5 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબક્યો છે। ભારે વરસાદના પણ ક્યાંક ક્યાંક સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે ઝીરો કેઝ્યુઆલિટી જે અપનાવાઈ હતી તેના તે ખરેખર સરકારની કારગર સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે જાનહાની ઓછામાં ઓછી થઈ શકી છે। સૌથી વધુ બગસરામાં 9 ઇંચ વરસાદ પછી તારાજીનો માહોલ જોવા મળી રહ્યો છે। સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે। ગીર ગઢડામાં પણ લગભગ 8 ઇંચ અને ઉના પંથકમાં પણ લગભગ 8 ઇંચ પાણી પડ્યું હોવાના સમાચાર છે। આ સાથે સાવરકુંડલામાં પણ 7 ઇંચ વરસાદ પડ્યો હતો। વાવાઝોડું જ્યાં જ્યાંથી પણ પસાર થયું છે ત્યાં ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં પણ ભારે વરસાદ પડ્યો, અનેક પેટ્રોલ પંપની જે શેડ હતા તે ઉડી ગયા છે। આમ નુકસાન ચોક્કસ થયું છે પણ જાનહાનિ ઓછામાં ઓછી થઈ છે। બાગાયતી પાકમાં ખેડૂતો ભારે ચિંતામાં છે, બાગાયતી પાકનો સમય છે અને ત્યારે જ આ વાવાઝોડું ફૂંકાતા લગભગ કેરીઓ ખડી પડી છે, તલના પાકને પણ ખાસું નુકસાન થયું છે। કૃષિ વિભાગ દ્વારા હવે સર્વેનું કામકાજ શરૂ કરવામાં આવશે। ખેડૂતોએ ચોક્કસ માંગ કરી છે કે જે નુકસાન થયું છે તેની સામે વળતર મળવું જોઈએ। કેરી, કેળ અને પપૈયાની ખેતીમાં લગભગ 70% નુકસાનની ભીતિ અત્યાર પૂરતી સેવાઈ રહી છે। સાચો આંકડો સર્વે પછી સામે આવશે, પરંતુ સર્વેનું કામકાજ પણ શરૂ થયા હોવાના સમાચાર છે। તો કૃષિ વિભાગે પ્રભાવિત જિલ્લાના બાગાયતી અને ખેતીવાડી અધિકારીને જવાબદારી સોંપી દીધી છે। આ અધિકારીઓ ટીમ બનાવીને સર્વેનું કામકાજ કરશે અને જે કંઈ પણ નુકસાન પહોંચ્યું છે તે ખેડૂતોને વળતર રૂપે આપવા સરકાર તૈયાર છે। નુકસાનીની માહિતી મેળવવા માટે પણ સૂચના આપી દેવાઈ છે, કેમ કે અનેક પાકમાં ખાસું મોટું નુકસાન થયું છે, લગભગ 70% પાકને નુકસાન થયું છે અને જે પણ પાક બચ્યો છે તેના પણ સારા ભાવ માર્કેટમાં નહીં મળે તેવું લાગી રહ્યું છે। ડિઝાસ્ટર એક્ટ પ્રમાણે હેક્ટર દીઠ ₹20,000 વળતર ચૂકવવાની જોગવાઈ પણ છે। સર્વે થયા પછી સામે આવશે કે કયા પાકમાં કેટલું નુકસાન થયું છે। વધુમાં વધુ 2 હેક્ટર સુધી નુકસાનની સહાય ચૂકવવાની જોગવાઈ પણ છે, તો જોગવાઈઓને આધીન રહીને સરકાર વળતર ચૂકવવા પણ તૈયાર છે, તેના માટે પણ કામગીરી શરૂ કરી દેવાઈ છે। 33%થી વધુ નુકસાન થયું હોય તેવા કિસ્સામાં વળતર ચૂકવવાની જોગવાઈ છે। ગીર સોમનાથ, તાલાલા, ઉના સહિતના વિસ્તારમાં કેરીના પાકને ખાસું મોટું નુકસાન પહોંચ્યું છે। નાળિયેરીના પાકમાં પણ એક મોટું નુકસાનીનો આંકડો સામે આવશે સર્વે પછી તેવું લાગી રહ્યું છે। ટૂંકમાં તોકતે વાવાઝોડું જ્યાંથી પણ પસાર થયું ત્યાં નુકસાન